લીલી તુવેર, લીલવાના દાણા અને તલનું આજે આપણે શાક બનાવીશું. તો તેના માટે એક વાટકી ભરીને લીલી તુવેરના દાણા લીધેલા છે. બાકી બધું માપ આપણે આ જ વાટકીના માપમાં જોઈશું. 2 ચમચી જેવું કુકરમાં તેલ ગરમ કરવા મૂકીને ચપટી અજમો ઉમેરી દઈશું. વઘારમાં ચપટી હિંગ ઉમેરીશું, થોડી હળદર ઉમેરીને આપણે લીલી તુવેરના દાણા ઉમેરી દઈશું. દાણા મિક્સ કરી દઈશું આપણે. દાણાના ભાગનું ખાલી આપણે મીઠું ઉમેરીશું. જે વાટકી ભરીને લીલી તુવેરના દાણા હતા એ જ વાટકીના માપમાં ત્રીજા ભાગની વાટકી પાણી ઉમેરીશું. પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં રાખવાનું છે. ઢાંકણ બંધ કરીને આપણે 1 સીટી થવા દઈશું, 1 થી 2 સીટી જેવું, અથવા તો 5 થી 7 મિનિટ. તો એક બાજુ કુકરમાં દાણા ચડે ત્યાં કઢાઈમાં આપણે તે જ વાટકી ભરીને તેલ લઈશું. અહીંયા હું તલનું તેલ લઉં છું. આમાં તેલ થોડું વધારે આવશે પણ આ શાક ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં ખવાશે, એટલે આરામથી તમારે 2-3 દિવસ સુધી ચાલશે. જો વધે તો તેલ ગરમ થાય ત્યાં સુધી 1 વાટકી જેટલા એ જ વાટકીના માપમાં તલ મિક્સચરમાં ઉમેરીને મિક્સચરમાં પાણી ઉમેર્યા વગર આ રીતે વાટી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ તલ વટાઈ ગયા છે. લગભગ 1 મિનિટ સુધી મિક્સચર ફેરવ્યું હશે, વચ્ચે 1-2 વખત બંધ કરીને ચાલુ કરેલું. તેલ તમે 1.25 વાટકી જેટલું લેશો તો પણ ચાલશે. તેલ ગરમ થાય એટલે ચમચી જીરું વાટેલા તલ ઉમેરી દઈશું મિક્સચરમાં. તલ ઉમેરશો એટલે થોડો ઉભરો આવશે અને સતત તલ નીચે તળિયે ચોંટે ના, એના માટે સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવું પડશે, નહીં તો તલ નીચે તળિયે તરત ચોંટી જશે. હવે આ શાકમાં તીખાસ માટે લીલા મરચા પર જ આધાર રાખે છે, તો આદુ મરચા લસણ આપણે વાટીને ઉમેરી દઈશું. તો આદુ મરચાં લસણ ખાંડીને ઉમેરી દીધા છે. તીખાસ પ્રમાણે તમે આમાં લીલું મરચું ઉમેરજો. હવે તલ છે એ લગભગ 3 મિનિટ જેવો સમય લાગશે સંતરાતા, અને જેવા તલ સંતરાઈ જશે ને એવો થોડો એ શાકનો કલર ચેન્જ થશે અને થોડા નીચે પણ બેસી જશે. તો તમને ખ્યાલ આવી જશે કે તલ સંતરાઈ ગયા છે. આ રીતે થોડો કલર પણ એનો બદલાઈ જશે. સાથે જ આપણે 1 વાટકી જેટલી ડુંગળી ઉમેરી દઈશું. તલની પેસ્ટ ચડી જાય એટલે લીલી ડુંગળીનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી આ શાક જ્યારે તમે બનાવો ત્યારે. લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આપણે. સૂકી ડુંગળી એકદમ ઝીણી સમારેલી હતી એટલે ફટાફટ ચડી ગઈ છે. તો એ જ વાટકીના માપમાં 1 વાટકી લીલું લસણ ઉમેરી દીધું છે. બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. શરૂઆત આપણે જે વઘાર કરેલો એમાં જીરું ઉમેરેલું. જીરું ઉમેર્યા પછી 1 ચમચી ભરીને હિંગ ઉમેરેલી, જે વિડીયોમાં નથી આવી તો એના માટે ખાસ હું અત્યારે મેન્શન કરું છું. જીરું ઉમેર્યા પછી 1 ચમચી હિંગ ઉમેરી દેવાની. હિંગ થોડી ચડિયાતી રાખવાની. તે સિવાય તમારે 1-2 ખડા મસાલા ઉમેરવા હોય, લવિંગ, તજ, તેજપત્તા એ પણ તમે ઉમેરી શકો છો. તો લીલું લસણ ચડે એટલે આપણે તુવેર ઉમેરી દઈશું. મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 થી 1.5 ચમચી જેટલું અને મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. આપણે જે દાણા કુકરમાં બાફવા રાખેલા છે એમાં ઓલરેડી આપણે મીઠું ઉમેરેલું છે, એટલે ખૂબ જ સાચવીને મીઠું ઉમેરવાનું. બીજો કોઈ જ મસાલાની આમાં જરૂર નથી. તેમ છતાં તમારે ગરમ મસાલો નાખવો હોય તો તમે આની અંદર ઉમેરી શકો છો. પણ બીજા કોઈ પણ મરી મસાલા નાખ્યા વગર હું તો એ જ સજેસ્ટ કરીશ, જે પ્યોર લીલું શાક છે અને તલ છે એનો ટેસ્ટ તમે માણો. હા, તીખાસ માટે તમે લીલા મરચા વધારે ઉમેરી શકો છો. તો બીજી બાજુ કુકરમાં પણ દાણા એકદમ સરસ ચડી ગયા છે. તો બધું જ શાક ચડી ગયું છે. તો આપણે તુવેરના દાણા ઉમેરી દઈશું. ખાસ એક વસ્તુ રિપીટ કરું છું, તુવેરના દાણા બાફતી વખતે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી રાખવું, કારણ કે આપણે બહુ રસાદાર નથી રાખવાનું તુવેરના દાણામાં. અને તુવેરના દાણા બાફતી વખતે તમે હળદર સ્કીપ કરશો તો પણ ચાલશે, એના વગર પણ શાક છે એકદમ સરસ લાગશે. તો તલની પેસ્ટ અને લીલવાના દાણાનું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો એટલી મસ્ત સુગંધ આવે અને સાથે એટલું યુનિક ટેસ્ટ છે. આની સાથે જો બેસ્ટ કોમ્બિનેશન હોય ને તો તે જુવારની રોટલી. તો આજે મારા ઘરે રાત માટે આ શાક બનાવ્યું છે, સાથે જુવારની રોટલી છે અને ગાજરનો હલવો પણ બની રહ્યો છે બીજી બાજુ.
तो बस आपणું શાક તૈયાર છે। લગભગ 20 જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે। જો તમારી જોડે બધું સમારેલું રેડી હોય તો ઓછા સમયમાં થઈ જતું આ શાક તમે જરૂર ટ્રાય કરજો। તલની જે પેસ્ટ છે એને થોડી બ્રાઉન કલરની થાય, થોડી આછી કથ્થઈ કલરની થાય ત્યાં સુધી એને થવા દેવાની। અને જેવી પેસ્ટ તરત ચડવા આવે તો આપણે એક બાજુ ડુંગળી સમારેલી તૈયાર જ રાખવાની, લીલી ડુંગળી કે સૂકી ડુંગળી બેમાંથી કોઈ પણ એક તૈયાર જ રાખવાની, નહીં તો તલ તરત દાઝી જશે એની પેસ્ટ, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું। છેલ્લે કોથમીર ઉમેરી દઈશું। તો બસ શિયાળો છે તો તમે જરૂર ટ્રાય કરજો। આને થોડું હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા તલનું તેલ જ વાપરેલું છે, તે સિવાય તમે શીંગ તેલમાં પણ બનાવી શકો છો। શીંગ તેલ તમે જો વાપરતા હો તો અડધી વાટકી શીંગ તેલ અને એમાં 2-3 ચમચી ઘી ઉમેરી દેજો ગાયનું, તો એ વધારે સારું પડશે। આ શાક છે એ લગભગ 2 દિવસ સુધી એને બગડતું નથી અને બહુ જ સરસ એવો ને એવો સ્વાદ રહે છે। જ્યારે આ શાક પીરશો ત્યારે હંમેશા ગરમ ગરમ જ પીરસજો, તો બહુ મસ્ત લાગશે એનો ટેસ્ટ। તુવેરના દાણાનું શાક છે।